હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. આજે આપણે રજવાડી મગ કઈ રીતે બનાવવા તે જોઈશું. તો એના માટે મેં આ મગ બાફી લીધા છે. એક ટામેટું લીધું છે, એક ડુંગળી, આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે. મસાલાના ડબ્બામાંથી આપણે લઈશું રઈ, જીરું, લાલ મરચું, હળદર ને ધાણા જીરું. અને લાસ્ટમાં આપણે એમાં એડ કરીશું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ. તો ચાલો આપણે વઘાર સ્ટાર્ટ કરીએ. તેલ ગરમ થઈ ગયું છે, આપણે થોડી હિંગ એડ કરીશું. ત્યાર પછી એમાં નાખીશું રઈ. રઈ તતડશે એટલે આપણે એમાં એડ કરીશું જીરું, ત્યાર પછી આપણે એમાં એડ કરીશું લસણ, આદું, મરચાંની પેસ્ટ. એમાં હવે આપણે એડ કરીશું કાપેલી ડુંગળી. લસણની સ્મેલ આવી છે એટલે આપણે હવે એડ કરીએ છીએ. ડુંગળીને આપણે સરસ સાંતળવા દઈશું. તો ડુંગળી આપણી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે હવે એમાં એડ કરીશું ટોમેટોઝ. આને પણ સરસ ફ્રાય કરી લઈશું. આમાં આપણે એડ કરીશું થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું, આટલું શેકાયા પછી આપણે એડ કરીશું રજવાડી મસાલો લગભગ 2 ચમચી. આને પણ આપણે સરસ શેકીશું. તો આપણું આ સરસ શેકાઈ ગયું છે. રજવાડી મસાલો શેકો એટલે સ્મેલ પણ બહુ જ ફાઇન આવે છે. હવે આ બધો મસાલો આપણે જે મગ બાફ્યા છે એમાં એડ કરી દઈશું. હવે અમે આપણે મીઠું એડ કરીશું. હવે બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. ઉનાળામાં એક સારો ઓપ્શન છે, સાંજે તો રસાવાળું જ જોઈએ. હવે આને આપણે સરસ ઉકળવા દઈશું એટલે આ મસાલાના બધા સ્વાદ એમાં ચડશે. તો મગ આપણા સરસ ઉકળી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ધાણાથી ગાર્નિશ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ પ્રેસ ધ બેલ આઇકન બટન. થેન્ક યુ.